नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? गत वीडियो लेक्चर नी अंदर आपणे स्वाध्याय 12.2 पूरुं कर्युं। स्वाध्याय 12.2 नी अंदर आपणे केटला दाखलाओ जोया हता। आ बधा दाखलाओनी अंदर अलग अलग वस्तुओं जेवी के वृत्तांश, वृत्तखंड और छाप अमने लंबाई मेळववानी हती, एनु क्षेत्रफळ मेळववानुं हतुं। मित्रों, ए जे दाखलाओ कर्या ए दाखलाओ हता, ए नॉर्मल दाखलाओ हता के सीधी ज तमे रकम आपी दीधी होय, सीधा ज माप आपी दीधा होय, कोई एटला लॉजिक लगाववाना दाखलाओ नहोता। मित्रों, हवे पछी आपणे आगळ स्वाध्याय 12.3 सूत्रो बधा एना ए छे। सूत्रोमां कोई चेंजिस नथी, पण मात्र फेर केटलो छे तो स्वाध्याय 12.3 नी अंदर विद्यार्थी मित्रों अत्यार सुधी आपणे जे करता हता एनी अंदर अपने मात्र ने मात्र शु करता था कि जे तमने वस्तु कीधी होय एना सीधा ज अपने रकम में जवाब मूकी अने गणता हता। पण विद्यार्थी मित्रों, हवे आपणे आ स्वाध्यायनी अंदर जे आपणे गणवानुं छे एनी अंदर थोड़ो फेरफार छे। तो पहला तो हूँ तमने ए जणावी दऊं के एमां फेरफार शुं छे, पहला करता शुं अलग छे। तो मित्रों, एनी अंदर जे फेरफार छे तो फेरफारनी अंदर एटलो फेरफार छे के आ दाखलाओनी अंदर तमने एक आकृति आपी हशे, ये आकृति अंदर तमने अलग अलग भात करेली हे, डिजाइन करेली हे, रंगीन भाग हे। ये आकृतिओ जरूरी नहीं कि बधानी अंदर वृत्तखंड ज बनतो हे, बधानी अंदर मात्र वृत्तांश ज बनतो हे। एक हूँ तमने नमूना आकृति छे, तो एक वर्तुळ छे। हवे वर्तुळनी अंदर आवी रीते तमने त्रिकोण कीधो छे, अहींया काटकोण छे, तमने शुं कीधो छे आवी रीते त्रिकोण कीधो छे। અને હવે એમ કે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ, સપોઝ કે આ બધા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે, તો હવે તમારે કેમ કે વૃત્તખંડ તો વ્યવસ્થિત બનતા નથી, બીજી વસ્તુ તમને આવી ગઈ છે। ચલો એક બીજું તમને ઉદાહરણ આપું, એક ચોરસ આપણે ક્યારે આપણે ક્યારે આપણે ક્યારે આપણે ક્યારે વચ્ચે વર્તુ, તો આ બધું રંગેલું હોય, સપોઝ કે આ બધું રંગેલું હોય, તો હવે એમ કે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો। તો આ બધી જ વસ્તુઓમાં સૌ પ્રથમ કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો ઇઝ ધેટ કે તમને આની અંદર બધામાં વૃત્તાંશ દેખાવો જોઈએ। આ બધી જ આકૃતિઓની અંદર અલગ અલગ રીતે શું બનતા હશે, વૃત્તાંશ બનતા હશે। સંયોજિત પદાર્થો જેને કહી શકાય, બીજી ભાષામાં કહીએ, અથવા તો અલગ અલગ સ્વરૂપે એની આકૃતિઓ કહી શકાય। આ પ્રકારના દાખલાઓ હવે પછી તમારે આ ચેપ્ટરની અંદર આગળ ઉપર આપણે અભ્યાસ કરવાનો છે। તો મિત્રો, હવે આ દાખલાઓનો અભ્યાસ કરવા માટે આજે હું તમને જે દાખલાઓ બોર્ડ પર ગણાવું છું, આવતીકાલે પણ જે દાખલાઓ બોર્ડ પર ગણાવીશ, એના એ દાખલાઓ હું તમને સંદર્ભ સાહિત્યમાંથી પણ સ્ક્રીન રેકોર્ડ કરીને જે રીતે આગળ ઉપર ગણતો હતો એ રીતે હું તમને ફરી પાછા ગણાવીશ। એવી રીતે ફરી પાછા ગણાવવાનું કારણ શું? તો એવી રીતે ફરી પાછા ગણાવવાનું કારણ એ માત્ર છે કે તમને આઈડિયા આવે કે સંદર્ભ સાહિત્યનો તમે આ બધા ચેપ્ટરોની અંદર ઉપયોગ કરો છો તો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ આ બધી વસ્તુઓ માટે। હવે મિત્રો, આપણે આગળ ઉપર શું કરવાનું છે? તો આગળ ઉપર આપણે આ દાખલાઓ ગણવાના છે।
आ चेप्टर ना आ स्वाध्याय ना जे आ दाखलाओ छे एनी आपणे शुरुआत करी तो के पहला ज दाखलानी अंदर तमारे बधाने पासे टेक्स्ट बुक छे टेक्स्ट बुक नी अंदर तमे जोई शको छो टेक्स्ट बुक मां हुं अहींथी रकम वाचुं छुं मारी पासे पण टेक्स्ट बुक छे हुं टेक्स्ट बुक मां बोलुं छुं रकम पेज नंबर 204 नंबर ना पेज उपर आपेलो छे जो पीक्यू बराबर 24 सेमी पीआर बराबर 7 सेमी અને વર્તુળનું કેન્દ્ર ઓ હોય તો આકૃતિ 12.19 માં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. શું કરવાનું છે? આકૃતિમાં દર્શાવેલો રંગીન એટલે કે બ્લુ કલરનો જે પ્રદેશ આપેલો છે એ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ચલો વિચારીએ. સૌ પ્રથમ તો તમને આવી આકૃતિ આપી છે. આપણે હજુ દાખલામાં તો ઘણું બધું બાકી છે. હજુ તો માત્ર આપણને શું મળ્યું છે? તો કે અહીંયા ક્યુઆર જ મળ્યું છે, ત્રિજ્યા મળી. હવે આગળ તમને રેખાંકિત ભાગ કીધો છે, એનો મતલબ કે તમારે આ બધા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. જો અહીંયા છે આ અર્ધવર્તુળમાંથી તમારે ત્રિકોણ બાદ કરવાનો છે. આકૃતિમાં તમે જોઈ શકો તમારા ટેક્સ્ટબુકમાં કે અર્ધવર્તુળ એટલે નીચેનો ભાગ છે, એમાંથી તમે એક ત્રિકોણ બાદ કરો. અર્ધવર્તુળમાંથી તમે ત્રિકોણ બાદ કરો એટલે તમને શું મળશે? રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મળશે. તો ચલો આગળ વળીએ. હવે શું આવશે? ત્રિકોણનું મેળવવું પડશે. ત્રિકોણનું ક્ષેત્રફળ માટે પેલા તો કાટકોણ ત્રિકોણ છે તો શું આવશે? ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો આગળ. આપણને પાયો અને વેધ બંને વસ્તુ કહી દીધી છે.
पायो अने वेद बने वस्तु कई दीदी है तो एक ना छेद में बे गुणा पायो कितना है 24 है अने गुणा पेलो कितना है 7 है 12 सत्ता 84 24 दू 12 दू 24 12 सत्ता 84 तुम्हारा जवाब कितना है 84 सेंटीमीटर स्क्वायर आ शेनो मेळ्यो आ तुमने त्रिकोण मेळ्यो छे आ शेनो मेळ्यो त्रिकोण હવે તમારે અર્ધવર્તુળનો મેળવવો પડશે શેનો મેળવવો પડશે અર્ધવર્તુળ તો અર્ધવર્તુળ નો ક્ષેત્રફળ માટે શું કરવાનું છે તમારે આગળની પ્રોસેસ કે અર્ધવર્તુળનો ક્ષેત્રફળ મેળવવા માટે તો અર્ધવર્તુળનો ક્ષેત્રફળ મેળવવા માટેની પ્રક્રિયા કરવી હોય તો અર્ધવર્તુળનો ક્ષેત્રફળ બરાબર શું આવશે क्षेत्रफल बराबर पाई आर स्क्वायर भाग्या बी वर्तुळ नो पाई आर स्क्वायर छे तो अर्धवर्तुळ नो केटलो बने पाई आर स्क्वायर भाग्या बी समझो तुम्हें खास मित्रों आकृति छे आ प्रकारना दाखलाओ पूछाय छे एग्जाम नी अंदर वारंवार એટલા માટે ખાસ કરીને એકને એક દાખલો અલગ અલગ રીતે પણ ગણી શકાય કે આમાંના નો એક કામ કરો સપોઝ કે પહેલા હું અર્ધવર્તુળ નું મેળવી લઉં પછી ત્રિકોણ બનાવું તો પણ ચાલે બંને નું બાજુ બાજુમાં લખીને ગણો તો પણ ચાલે એ કોઈ એવી મેટર નથી કે તમારે કમ્પલસરી આ જ રીતે ગણવો પડે ચલો કિંમત મૂકી પાઈ એટલે 22 સત્તમાં આવશે એટલે 22 ઉપર ગુણ્યા આર તમને કેટલા કીધા છે તો કે આર તમને કીધા છે 25 ના છેદમાં 2 ત્રિજ્યા મેં અહીંયા ત્રિજ્યા શું કરવા મેળવી આ તમને ખબર પડશે तो त्रिज्या बराबर कितना है 25 ना छेद में भी तो 25 गुणा 25 इनना है भाग्या अबे छेद में तुम्हारे कितना कितना आवशे तो कि 7 गुणा अबे ना 2 गुणा 2 गुणा 6 खाना कर दिए આટલી વસ્તુઓ બની મિત્રો હવે આપણે શું કરીએ તો કે હવે આપણે આનો આગળ ઉપર હજુ જે સાધન થતું હોય એ આપણે આપી દેવાનું છે પછી કાઈ બાકી રહે ને 11 ગુણે 22 25 નું 2 આવે ને 7 નું પણ 2 આવે કાઈ થાય નહીં તો એનો મતલબ છે કે હવે આનો આગળ ઉપર સાદુરૂપ શક્ય છે હવે આનો તમે કેલ્ક્યુલેશન ગુણાકાર કરી અને ભાગાકાર તમે જ્યારે કરો તો આનો જવાબ તમને શું મળશે તો કે આનો જવાબ તમને મળશે 245.5 કેટલો મળશે 245.5 સેન્ટીમીટર સ્ક્વેર તો ચલો આ તમને શેનો મળ્યો હજી અત્યારે અર્ધવર્તુળ મળ્યો શેનો મળ્યો અર્ધવર્તુળ હજુ તમારો જવાબ કમ્પ્લીટ થતો આપણે તો શું જોઈએ છે માત્ર રંગીન ભાગ જોઈએ છે રેખાંકિત રંગીન ભાગ જે આપેલો છે એની આપણે માત્ર જરૂર છે તો રંગીન ભાગ મેળવવા માટે પ્રક્રિયા હું અહીંયા કરીશ તો કે શું આવશે રંગીન ભાગનું ક્ષેત્રફળ માટે શું આવશે ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળ માઇનસ ત્રિકોણ શું આવશે અર્ધવર્તુળ માઇનસ ત્રિકોણ તમે જ્યારે તમને અર્ધવર્તુળનું જે ક્ષેત્રફળ આપેલું છે એને તમારાથી એમાંથી જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો છો અર્ધવર્તુળનો નીચેનો ભાગ છે તેમાંથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો છો ત્યારે તમને શું મળે છે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ અથવા તો રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે છે ચલો આગળ લખીએ તો ચલો આના માટે અર્ધવર્તુળનું તમને કેટલું મળ્યું છે તો કે અર્ધવર્તુળનું તમને મળ્યું છે 245.5 245.5 માઇનસ બોલાનું કેટલું થયું છે 84.5 245.5 માઇનસ કેટલા કરવાના છે તમારે 84 કરવાના છે તો આનો જ્યારે તમે જવાબ કાઢો છો ત્યારે તમને મળે છે 161.5 સેન્ટીમીટર નીચેના કાળ અહી રંગીન ભાગનું ક્ષેત્રફળ 161.5 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે કેટલું મળે છે
161.5 सेंटीमीटर स्क्वायर जेटलो सेनो क्षेत्रफळ मळे छे तो के रंगीन भाग नो क्षेत्रफळ मळे छे। मित्रों आ हजु तमारो एक दाखलो थयो। तमे अत्यार सुधी आपणे एवुं बनावण बनावता दाखला हो के एक बोर्ड नी अंदर आपणे त्रण दाखला बनता हता। केटला दाखला बनता हता? त्रण दाखला। तो पण छेरे बोर्ड मां जग्या वाटे। હવે આપણે એવા ચેપ્ટર શરૂ થયા છે કે એક દાખલો એક બોર્ડની અંદર માંડ એક દાખલો સમાય છે। તો મિત્રો આ તમે સરળતાથી સમજી શક્યા, એમાં કાંઈ પેલું એટલું છે નહીં। હવે તમે મારે હિંટ આપવી છે, બોર્ડ દરેકથી લીધો છે, હમણાં થોડી વાર પહેલાં સાઈડમાં ગયો હતો ત્યારે યાદ રાખવાનું, ગમે ત્યારે કે જ્યારે પણ સાઈડમાં જાઓ ત્યારે તમારે સ્ક્રીનશોટ લઈને લખતા હોય તો જે રીતે વિડીયો સ્ટોપ કરીને તમારી અનુકૂળતા મુજબ તમારે બોર્ડ લખી લેવાનું। હવે આપણે એક બીજી વસ્તુ કરીએ, આ એક આકૃતિ છે, ચાલો આમાં હવે પેલા કે વર્તુળ આપેલું છે, આ વર્તુળનો અડધો ભાગ છે, એટલું તમે રેડી થઈ ગયું કમ્પ્લીટ। હવે આ જે અર્ધ વર્તુળ છે એને આપણે એમ ધારી લઈએ, અર્ધ વર્તુળ બરાબર કેટલા થઈ ગયા? એક। ત્રિકોણ બરાબર કેટલા થઈ ગયા? બે ધારો। અને રંગીન પ્રદેશ, રંગીન પ્રદેશ બરાબર કેટલા ધારો? ત્રણ ધારો। તો આમને તમે વિચારો તો હવે તમારે શું બનશે? આવી રીતે તમે જ્યારે વિચારો છો તો શું બનશે? પેલા તો એક માઇનસ બે બરાબર શું થઈ જશે? જો તમે પેલું આખી આખું અર્ધવર્તુળ હતું એમાંથી તમે શું બાદ કર્યું? બે નંબરનો ત્રિકોણ બાદ કર્યો, એટલે હજુ શું આવી રીતે પણ તમે શું કરી શકો છો? આનું ક્ષેત્રફળ તમે એક પણ બે બે વસ્તુઓનું હોય તો તમે આવી રીતે મેળવી શકો છો। તો આવી રીતે પણ વિચારી શકાય કે આવી આવી રીતે પણ દાખલો, કોઈ પણ રીતે દાખલો સરળ બનવો જોઈએ। અને આઈડિયા, લોજિકલ જે આઈડિયા છે એ તમને મગજની અંદર નિર્માણ થવા જોઈએ। ચલો મિત્રો જોઈએ આમાં બીજો દાખલો, હજી કદાચ એકાદ દાખલો એક હશે, મોટા દાખલાઓ છે। મિત્રો દાખલા નંબર બે ની રકમ જુઓ, તમે તમારી ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 204 ઉપર તમને કીધેલું છે, જો ઓ કેન્દ્ર વાળા બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 7 અને 14 સેમી હોય તથા ખૂણો એવો સી બરાબર 40 હોય તો આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। પેલા તો બે સમકેન્દ્રી, તમને આકૃતિ આપેલી જ છે, બાય ચાન્સ તમને ન આપેલી હોય તો આવા કેસની અંદર શું કરવું? જ્યારે તમને આકૃતિ આપેલી નથી ત્યારે તમારે પહેલા તો સૌ પ્રથમ આકૃતિ દોરવી પડે। તો આકૃતિ દોરવા માટે સમકેન્દ્રી વર્તુળ કીધા હોય ત્યારે એક વસ્તુ નક્કી છે કે કેન્દ્ર એટલા છે અને વર્તુળ કેટલા છે? બે। કેન્દ્રનું નામ તમને શું કીધું? ઓ કીધું। હવે આગળ ઉપર એકની ત્રિજ્યા તમે કેટલી કીધી છે? એકની ત્રિજ્યા તમે 7 કીધી છે અને બીજાની ત્રિજ્યા કેટલી કીધી છે? 14 કીધી છે। હવે ખાસ સમજો, તમારે રંગીન પ્રદેશ એટલે કે આ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે, આ ભાગ તમારે મેળવવાનો છે। તો શું કરવું પડે? તમે જુઓ
आज नीचे नो जो भाग छे नानो अंश बराबर एक मोटो वृत्तांश बराबर बी थाय तो हवे रंगीन प्रदेश बराबर सी थाय तो हवे शू बच्चे जो के रंगीन प्रदेश बराबर शू थे जाए के बी माइनस ए आखे आखो मोटो बी से बाकी शू बात करवानो छे ए बात करवानो छे આવી રીતે મિત્રો રંગીન પ્રદેશનું ક્ષેત્ર પ્રમાણે તો નાનાની ત્રિજ્યા છે આપણે આર વન ધારી લઈએ તો આર વન મોટાની આર વન બરાબર ચૌદ આર ટુ બરાબર સાત ધારી લઈએ અને થીટા બરાબર સમાન છે કેટલા છે ચાલીસ થીટા બરાબર તો કેટલા તમને ચાલીસ થીટા છે આનો દાખલો હવે બે રીતે થાય ફરી પાછો એક વસ્તુ કે બેના અલગ અલગ મેળની બાદ બાકી કરો એ કઈ રીતે તમે કરી શકો કે બંનેના અલગ અલગ મેળવીને બાદબાકી કરો અને બે બીજો એ રીતે થાય કે બંનેના સૂત્રો એક સાથે જ મૂકતા જાઓ જેટલી વસ્તુઓ કોમન છે એટલાની કોમન લઈ લો જેટલું કોમન નથી અલગ અલગ છે એટલાને શું કરી લો અલગ અલગ રાખો તો આવી રીતે મિત્રો અલગ અલગ તમે બે રીતે તમે કરી શકો તો હવે આપણે પહેલાં તો એ નક્કી કરી લઈએ કે આપણે બંનેમાંથી કઈ રીતે કરવું છે તો એ બંનેમાંથી આપણે જોતા જઈએ તો સૌ પ્રથમ તો આપણે શું કરીએ કે હું તમને બે રીતે આપણે બતાવું છું તો પહેલા શું થાય કે આમ બનશે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ માટે રંગીન પ્રદેશના ક્ષેત્રફળ માટે શું થાય ક્ષેત્રફળ બરાબર નાનો સ્વરૂપ મોટો વૃત્તાંશ માઇનસ નાનો વૃત્તાંશ ઓકે ચલો તો મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય પાઈ આર વન નો સ્ક્વેર થેટાના સેટમાં 360 આવું થશે ત્યાર પછી માઇનસ ઓલાનું શું થાય પાઈ આર ટુ નો સ્ક્વેર થેટાના સેટમાં 360 આવું તો થઈ જશે આપણી ખ્યાલ છે આ કાંઈ વાંધો નહીં ચલો આટલું બની ગયું હવે આગળ ઉપર આપણે શું કરવાનું છે કે પેલું કરતું જવાનું છે આનું જે આગળનું છે સાદું રૂપને આપવાનું છે આપી લઈએ ઓકે ચલો નેક્સ્ટ કરીએ આગળ હવે બંનેમાંથી કોમન શું આવશે આપણે જોઈ લઈએ તો પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360 છે એમાંથી પાય થીટાના છેદમાં 360 કોમન છે તો શું બનવાનું છે થેટાના છેદમાં 360 કૌંસની અંદર શું થઈ જાય આર વન સ્ક્વેર માઇનસ આર ટુ નો સ્ક્વેર એટલું થઈ ગયું ઓકે આ પણ તમને એક તમે આનાથી પરિચિત છો તો આ વસ્તુ તમે સમજો છો આ રીતે થઈ જશે ચલો આગળ હજી આગળ પર આપણે સાથે હવે આપણે કિંમતો મૂકીએ પાય એટલે 22/57 ગુણ્યા થીટા એટલે કેટલા થઈ જશે થીટા એટલે 40 તમને કહી દીધા છે જો કે ખૂણો તમને કેટલા મૂકી દોશે આ 40 મૂકી દો કેટલા મૂકી દોશે 40 તો 22 ગુણ્યા કેટલા થયા 40 22 ગુણ્યા 40 એટલે છેદમાં કેટલા આવશે તો કે 560 આ બંને શું થઈ જાય કેન્સલ કૌંસમાં આર વન સ્ક્વેર આર વન કેટલા છે 14 14 નો સ્ક્વેર કેટલા થાય 196 196 માઇનસ આર ટુ કેટલા છે છેતાલીસ જવાબ વચ્ચે હવે અહીંયા 196 માઇનસ કેટલા કરો છો તમે જ્યારે 196 માઇનસ તમે 49 કરો છો તો તમારી પાસે જવાબ વધે છે 147 કેટલો વધે છે 147 147 ભાગ્યા કેટલા થઈ જશે 7 ગુણ્યા 9 147
147 ભાગ્યા તમારી પાસે જવાબ શું આવ્યો 22 ગુણ્યા 147 ભાગ્યા કેટલા થઈ ગયા તમારી પાસે 7 ગુણ્યા 9 હવે મિત્રો 147 ને તમે જાણો છો કે તમે કેના વડે ભાગી શકો છો તો 147 ને તમે 7 વડે ભાગી શકો છો તો 147 નો 7 વડે ભાગાકાર કરો તો 147 નો તમે 7 વડે ભાગાકાર કરી શકો છો તો તમે જાણો છો કે 7 ગુણ્યા 6 અને 7 ગુણ્યા 7 તો 147 ભાગ્યા તમે 7 કરો તો તમને જવાબ કેટલો મળશે 21 મળશે કેટલો મળશે 21 મળશે તો હજુ આ પૂર્ણતા હોય આ ભાગ કરો છો બરાબર એક સ્ટેપ અમને રેડી હવે તમારી પાસે જવાબ છે 22 ગુણ્યા 21 ભાગ્યા 22 ગુણ્યા 21 ને મતલબ હું આમ લખું ના હું 7 કે નહીં 21 7 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 3 9 નામ શું ભાગ પડે આપો 3 ગુણ્યા 3 તો અહીંથી એક એક 3 કેન્સલ 22 સત્તા 154 154 ભાગ્યા 3 37 54 ના છે 3 સેન્ટીમીટર સ્ક્વેર આ શું થઈ તમારો જવાબ આમે શું કહ્યું કે બંને વસ્તુઓ સાથે જ મૂકી દીધી છે આ દાખલામાં મેં શું કહ્યું છે કે બંને વસ્તુઓ સાથે જ ગોઠવી દીધી છે અને સાથે જ ગોઠવી અને મેં શું કહ્યું છે કે એમનું જે સાદું રૂપ છે આગળ એ મેં ટૂંકમાં આની આ વસ્તુઓનું જો અલગ અલગ સાદું રૂપ આપવા ધારો તો પણ અલગ અલગ આપી શકીએ સૌ પ્રથમ શું ભરવાનું કે મોટા રૂપના શું ક્ષેત્રફળ પાઈ આર વન સ્ક્વેર થીટાના છેદમાં 360 પછી હું શું કરું નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે પાઈ આર કોસ સ્ક્વેર આ બંનેના અલગ અલગ મેળવી શકો બે રીતે થાય બંનેના અલગ અલગ મેળવી અને પછી તમે એનો સરવાળો બાદ બાકી જે કાંઈ પણ આવતું હોય પણ લોજિક લગાવવું પડે ભાઈ એને તમે શું ધાર્યું શું છે ને માઇનસ શું કરો તો તમારે શું જોઈએ છે તમારે શેની જરૂર છે એ પહેલા તમને ખબર હોવી જોઈએ ત્યાર પછી આગળ તમને પોતાને જ્યાં સુધી ખબર ના હોય કે મારે આની અંદર આની જરૂર છે તો ત્યાં સુધી આ શક્ય છે એટલા માટે ખાસ કરીને પહેલા શેની જરૂર છે આ વસ્તુ કમ્પ્લીટ કરવી એ ખાસ અગત્યનો પોઈન્ટ તો મિત્રો આવી રીતે આપણે અહીંયા બે દાખલા પૂરા થયા બંને દાખલાઓ મેં તમને અલગ અલગ એંગલથી કઈ રીતે જોઈ શકાય એ બંને વસ્તુઓની બધી જ માહિતી આપી મેં તમને કીધેલું છે કે સાથે આની જે બાકી મૂવ જે છે એ તમારે સાથે જ બનાવતી જવી જરૂરી છે જેથી કરીને શું થશે કે જેથી કરીને જ્યારે આપણે સ્કૂલ મળે છે તો ત્યારે આનો માત્ર ઉપર સડો રિવિઝન કરી અને આપણે આગળ હોય તો પણ આપણે આગળ વધી શકીએ છીએ તમારી સરળતા માટે તમારે આ જે દાખલાઓ જે છે આ દાખલાઓને જેવા જ તમને સાથે એક સરખા દાખલાઓ જે સેમ દાખલાઓ તમને મોકલવામાં આવે છે તો એ જે સરખા સેમ દાખલાઓ જે છે એ દાખલાઓ પરથી તમારે એનો જવાબ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે શરૂ શરૂમાં ઘણા વિદ્યાર્થીઓના ક્વેરી માટે ફોન આવતા હતા છેલ્લા કેટલાક સમયથી હું જોઉં છું કે ક્વેરી માટેના જે ફોન છે એ આવવાના ઘણા બધા ઓછા થઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એ બાબતની કાળજી રાખો કે જ્યાં સુધી તમારા થકી પ્રશ્ન નહીં થાય ત્યાં સુધી અમને અંદાજ નહીં આવે કે તમને કેટલું સમજાણું છે ને કેટલું બાકી છે તો એ એક બાબતની કાળજી ખાસ તમારે લીધા જેવી છે
કે જે જગ્યાએ જરૂર પડે ત્યાં ગમે ત્યારે અમારો સંપર્ક કરો. ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ આવે છે, 10-12 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે એના હંમેશા માટે કંઈક ને કંઈક પ્રશ્નો હોય છે, અને એ વિદ્યાર્થીઓના પ્રશ્નો અમે એને સોલ્વ કરીને પણ મોકલતા રહેલા છીએ. જ્યાં સુધી તમે પ્રશ્ન નહીં કરો ત્યાં સુધી અમે એવું જ માનીને બેસતા હોઈએ છીએ કે તમે વિડીયો જોતા જ નથી. તો આ જે બાબત છે, પ્રશ્ન પૂછવાવાળી બાબત કે સોલ્યુશનવાળી બાબત, અમારા વોટ્સએપ નંબર છે, ત્યાર પછી એનાથી વધારે તમે ફોન કરીને પણ પૂછી શકો છો, ટેક્સ્ટ મેસેજ કરીને પણ પૂછી શકો છો, કોઈ પણ રીતે તમારો પ્રશ્ન છે એ તમે સોલ્વ કરી શકો છો. અમે શુક્રમાં એમ કહીએ છીએ કે તમે પ્રશ્ન નથી કરતા એમ, કારણ કે જ્યારે તમે ક્લાસની અંદર ભણતા હોવ છો ત્યારે પણ તમને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, ત્યારે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે, તો પછી અત્યારે તો ઓનલાઈન છે તો વધારે પ્રશ્નો થવા જોઈએ. ક્લાસ કરતા તો તમને ઓનલાઈનમાં ઓછું જ સમજાવવાનું છે, તો પ્રશ્ન તમારા ખરેખર વધવા જોઈએ. રેગ્યુલર આપણે જે રૂટીનની અંદર ભણીએ છીએ એના કરતા ઓવરઓલ તમારા પ્રશ્નોનું પ્રમાણ વધવું જોઈએ, અને જ્યાં સુધી તમારા પ્રશ્નોનું પ્રમાણ નહીં વધે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો અમે એમાં કંઈ કરી શકવાના નથી. અમને ખબર જ નથી કે તમારે શું જોઈએ છે અને શું ઘટે છે, તો એ અમને જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી અમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ. એટલા માટે ખાસ કરીને જ્યારે તમે આ બધી તૈયારીઓ કરો છો ત્યારે શું કરો કે પ્રશ્ન જે થાય તે પૂછો. બીજી વસ્તુ ખાસ આની અંદર, આવતા વિડીયોની અંદર પણ આપણે બેઝ દાખલા થશે, કારણ કે દાખલા ઘણા બધા મોટા છે. એક ધારો આપણે વધારે જલ્દી પૂરું પણ નથી કરી દેવું કે ભાઈ એક દિવસમાં આપણે ધારો તો 5 દાખલા કે 6 દાખલા પણ કરાવી શકીએ, પણ આવું કરવાનો કોઈ મિનિંગ કોઈ ફાયદો નથી. માત્ર ઢવડા કરવાથી પૂરું ન થાય. અત્યારે આના પહેલાં થતા હતા, 10-10 દાખલા પણ થતા હતા, 50-50 મિનિટના વિડીયો પણ બનતા હતા, 40 મિનિટના વિડીયો પણ બનતા હતા. તો અત્યારે 35-40 મિનિટના વિડીયો જ કેમ? કારણ કે આ દાખલાઓ જેટલા તમે ગાઢ રીતે સમજશો એટલું વધારે સરળતા રહેશે તમારા માટે. આની અંદર ત્રીજો દાખલો અને ચોથો દાખલો એ હું તમને આવતા વિડીયો લેક્ચરની અંદર કરાવવાનો છું. તો આમાંથી હું એવી આશા રાખું કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે એને અમને એમાં સમજ પડે થોડીક અને જાતે ગણતા હોય છે, તો તમારે એ જાતે તમે ગણો એવો પ્રયત્ન કરવાનો છે. જો ન થાય તો અમે કરાવવાના જ છીએ, કોઈ એની અંદર એવું તો છે નહીં કે ભાઈ તમારે જાતે અને જાતે જ ગણવાનું, પણ પ્રાયોરિટી અમે એવી તમને આપતા હોઈએ છીએ કે તમે આની અંદર કંઈક જાતે ઇન્વોલ્વમેન્ટ થાવ અને કંઈક દાખલા જાતે ગણો. તો મિત્રો ખાસ કરીને આજે જે દાખલાઓ આપણે પહેલાં બે દાખલાઓ એ દાખલા ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. હવે પછી આવતીકાલે એટલે કે શુક્રવારે આપણે જે વિડીયો આવશે એ વિડીયોની અંદર પણ હમણાં એપ્લિકેશનને લીધે થોડુંક વિડીયો પ્લસ માઇનસ થાય છે, પહેલાં મોટા વિડીયો થતા હોય છે, તો એક નવું સેટઅપ ઊભું કરવું 1000 વિદ્યાર્થીઓ કે 1500 વિદ્યાર્થીઓ માટે તો એક ઘણી બધું એ પેલું કામ હોય છે, તમે પણ સમજી શકો છો. એમાં પણ આઈટી ફિલ્ડ સાથે કામ લેવાનું હોય, ટેકનિકલ ઇશ્યુ ઘણા બધા આવતા હોય, સર્વર એરર પણ આવતી હોય છે, પણ તેમ છતાં સરસ કંપની સાથે આપણે કોલેબોરેશન કરેલો હોવાને લીધે ખૂબ જલ્દી જે કાંઈ પણ નાના મોટા પ્રશ્નો હશે નેટનું ધીમું પડવાના આ બધા પ્રશ્નો ખૂબ જલ્દી સોલ્વ થઈ જશે અને સરસ રીતે તમને એક વિડીયો મળતા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે ફરી પાછા આપણે આવતીકાલના વિડીયો લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી આના જે દાખલાઓ કેટલાક છે એ તમારે શું કરવાનું છે, જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.